બોર્ડની પરીક્ષાઓને લઈને પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં ટેન્શન જોવા મળે છે ત્યારે બોર્ડની પરીક્ષાની નવી પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાવ દૂર થાય તે માટે મર્સી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ મોક ટેસ્ટમાં વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પ્રશ્નપત્ર આપીને તેઓને પરીક્ષામાં જવાબો લખવા માટે માર્ગદર્શન અપાયું હતું તેમજ ગણિતના પ્રશ્નપત્રનો હાવ દૂર થાય તે માટે વિદ્યાર્થીઓને ગણિતની પરીક્ષા અંગે માર્ગદર્શન આપી કોઈ પણ જાતના ટેન્શન વિના પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો મોક આણંદના મુસ્લિમ અગ્રણીઓ એમજી ગુજરાતી સહિત આગેવાનો દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શુભેચ્છાઓ આપવામાં આવી હતી તેમજ પ્રથમ દસ સ્થાને આવનાર વિદ્યાર્થીઓને જુદા જુદા રોકડ પુરસ્કારો અર્પણ કર્યા હતા એક સારી ચળવળ છે કે મેથ્સનું પેપર દસમા ધોરણના હોશિયાર છોકરા માટે અને એવરેજ છોકરાઓ માટે મેથ્સનું પેપર ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે જેમાં એવું છે કે હોશિયાર છોકરો એવું ઈચ્છતો હોય કે હું સોમાંથી સો માર્ક્સ લાવી દઉં જ્યારે એવરેજ છોકરો હોય તે લોકોને મેથ્સનું પેપર અઘરું પડતું હોય છે અને એને એ ફિયરને દૂર કરવા માટે આ મર્સી ફાઉન્ડેશન છે સક્સેસ ટ્યુશન ક્લાસીસ છે અને માણેજવાલા જે છે જે સ્કૂલ એમણે અમારી ખાસ એવી સહાય કરી છે અને આ પ્રોગ્રામ અરેન્જ કરવાનું એમને તક આપી છે આજે ચોથું વર્ષ અમે સતત આ પ્રોગ્રામ કરી રહ્યા છે જેથી કરીને છોકરાઓનું એક ફિયર કે જે એમને બીક હોય છે બોર્ડના પેપરનો એ દૂર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે અને ખાસા અંશે અમે ખાસી બધે એવું છે કે અમે અમે સફળ થઈ રહ્યા છે એ પરીક્ષા પદ્ધતિ બદલાઈ રહી છે એમાં એવું હતું કે ગઈ સાલ સુધી એમસીક્યુ જે હતા હવે એમસીક્યુ નીકળીને હવે એસી માર્ક્સનું પેપર આખું લખાણવાળું થઈ ગયું છે સબ્જેક્ટિવ થઈ ગયું છે તો આ પરીક્ષા લેવાનો એક હેતુ એ પણ છે કે છોકરાઓને પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાની અંદર કઈ રીતે લખાણ કરવું એ વસ્તુને સમજ અને બોજ આવી જાય એના માટેની આ થોડીક અમારી તરફથી પ્રયાસ થઈ રહ્યા છે અને ઇન્શાલ્લા એની અંદર અમે સારા એવા કામયાબી બી હાસિલ કરી રહ્યા છે અને છોકરાઓને પણ એનસીલા પાછ